નમસ્કાર દોસ્તો, બાવળીયા વિષ્ણુભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ છે 18 ફેબ્રુઆરી 2019. આજનું કરંટ અફેર ચાલુ કર્યું તે પહેલાં દોસ્તો, જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા વિડીયોનો નોટિફિકેશન ફ્રી ઓફ કોસ્ટમાં તમને મળતું રહે. પ્રશ્ન 1. ઈરાન દ્વારા હોવેઝ ક્રુઝ મિસાઇલનું હાલમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે, તેની રેન્જ કેટલી છે? જવાબ છે 1350 કિલોમીટર. તો દોસ્તો, ઈરાનની વાત આવી છે તો ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની, રાજધાની છે તેહરાન અને ચલણ છે રિયાલ. પ્રશ્ન 2. કયા વર્ષમાં ભારતના રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમનો મતલબ NFDCની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ છે 1975. દોસ્તો, 1975માં NFDCની સ્થાપના કરવામાં આવી હતી અને NFDCનું પૂરું નામ થાય છે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને આનું વડું મથક છે મુંબઈમાં અને તેની સ્થાપના 1975માં કરવામાં આવી હતી. પ્રશ્ન 3. કયા રાજ્ય સરકારે વિધાનસભાની સર્વસંમતિથી સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ગુજરાતો અને અન્ય 4 ભૌતિક સમુદાયોમાં 5% આરક્ષણ આપવાનો એક બિલ પસાર કર્યું છે? જવાબ છે રાજસ્થાન. તો દોસ્તો, રાજસ્થાનની વાત આવી છે તો રાજસ્થાનનો મુખ્યમંત્રી છે અશોક ગેહલોત, રાજ્યપાલ છે કલ્યાણ સિંહ અને રાજસ્થાનનું પાટનગર છે જયપુર. આ રીતે દોસ્તો, જે પણ રાજ્યનું નામ આવે તો તેના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને પાટનગરનું નામ આપણને તરત યાદ આવી જવું પડે, અને મારી સાથે સાથે તમે પણ બોલો જેથી તમને પણ જલ્દીથી યાદ રહી જાય. પ્રશ્ન 4. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બાલાસોર જિલ્લામાં કયા પોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ છે સુવર્ણરેખા પોર્ટ. તો દોસ્તો, ઓડિશાની વાત આવી છે તો ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર, મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને રાજ્યપાલ છે પ્રોફેસર ગણેશી લાલ. પ્રશ્ન 5. તાજેતરમાં આયુષની 4th કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? જવાબ છે નવી દિલ્હી. તો દિલ્હીની વાત આવી છે દોસ્તો તો નવી દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બૈજલ. પ્રશ્ન 6. તાજેતરમાં કયા રાજ્ય સરકારે 2002માં ગોધરા ટ્રેન સળગાવી દેવામાં આવી હતી, તેમાં મૃત્યુ પામેલા 52 લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા દેવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ છે ગુજરાત સરકાર. તો દોસ્તો, ગુજરાતની વાત આવી છે તો ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ છે ઓમપ્રકાશ કોહલી. પ્રશ્ન 7. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ મતલબ 15 ફેબ્રુઆરી ચાલુ કરવામાં આવી હતી આ યોજના, તો 15 ફેબ્રુઆરીથી દર મહિને કેટલા રૂપિયા પેન્શન દેવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ છે 3000 રૂપિયા પ્રતિ માહ. પ્રશ્ન 8. તાજેતરમાં કોને સ્વચ્છતા શ્રેષ્ઠતા પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો દોસ્તો, રાયપુર સિટીને આપવામાં આવ્યો છે અને રાયપુર છત્તીસગઢનું પાટનગર છે અને દોસ્તો છત્તીસગઢના મુખ્યમંત્રી છે ભૂપેશ બાઘેલ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. તો દોસ્તો, આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના પણ રાજ્યપાલ છે અને છત્તીસગઢના પણ રાજ્યપાલનો કાર્ય સંભાળે છે. પ્રશ્ન 9. તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર અને રાજસ્થાનમાં બાળ વિવાહ પ્રથા હજુ પણ ચાલુ છે? તો દોસ્તો, આ યુનિસેફ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તેને એક રિપોર્ટ જાહેર કર્યો હતો, તેમાં આપણા દેશને પશ્ચિમ બંગાળ, બિહાર અને રાજસ્થાનમાં હજુ પણ બાળ વિવાહ ચાલુ છે એવું દર્શાવ્યું છે. અને દોસ્તો, યુનિસેફની વાત આવી છે તો યુનિસેફનું મુખ્યાલય છે ન્યૂયોર્કમાં અને ન્યૂયોર્ક આવેલું છે અમેરિકામાં. પ્રશ્ન 10. તાજેતરમાં કોને રિયલ ટાઈમ માહિતી માટે પોર્ટલ LADIS લેડીઝ લોન્ચ કર્યું છે? તો જવાબ છે IWAI. તો દોસ્તો, IWAI એનું પૂરું નામ થાય છે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મુખ્યાલય આવેલું છે નોઈડામાં, અને આની સ્થાપના કરવામાં આવી છે 27 ઓક્ટોબર 1986માં WIAIની સ્થાપના. પ્રશ્ન 11. તાજેતરમાં કોને હિલ ડેમ આધુનિકીકરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રશ્ન 12. તાજેતરમાં દોસ્તો, અમે એક ટાઈપિંગ મિસ્ટેક છે, બ્રાહ્મણો નહીં
બ્રહ્માંડ છે. પ્રશ્ન 12. તાજેતરમાં બ્રહ્માંડની તપાસ કરવા માટે સ્ફેર એક્સ મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તો દોસ્તો, આ નાસાએ જાહેરાત કરી છે કે 2023માં બ્રહ્માંડની તપાસ કરવા માટે સ્ફેર એક્સ મિશન લોન્ચ કરશું. પ્રશ્ન 13. અને દોસ્તો, નાસાની વાત આવી છે. તો દોસ્તો, નાસાનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, અને નાસાનું મુખ્યાલય છે વોશિંગ્ટનમાં, અને વોશિંગ્ટન આવેલું છે અમેરિકામાં. અને નાસાની સ્થાપના 29 જુલાઈ 1958માં કરવામાં આવી હતી. પ્રશ્ન 13. તાજેતરમાં વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2019નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે નવી દિલ્હી. તો દોસ્તો, નવી દિલ્હીમાં તાજેતરમાં વિશ્વ સતત વિકાસ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 14. તાજેતરમાં યુએનના સેક્રેટરી જનરલ અને સહાયક સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે ચંદ્રમૌલી રામનાથ. તો દોસ્તો, યુએનનું નામ આવ્યું છે, તો યુએનનું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન. અને દોસ્તો, યુનાઇટેડ નેશનનું મુખ્યાલય છે ન્યૂયોર્કમાં, અને ન્યૂયોર્ક અમેરિકામાં આવેલું છે. અને યુએનની સ્થાપના 24 ઓક્ટોબર 1945માં કરવામાં આવી. પ્રશ્ન 15. તાજેતરમાં વાયુ શક્તિ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? મારું દોસ્તો, આ પૂરું થઈ ગયું છે. આ રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું વાયુ શક્તિ અભ્યાસનું આયોજન. અને દોસ્તો, આજ માટે આટલું જ તે દોસ્તો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.